ડીસામાં અત્યાર સુધીમાં કોરોનાના 14 કેસ નોંધાઈ ચૂક્યા છે, ત્યારે ડીસામાં કોરોનાના વધુ પોઝિટિવ કેસ સામે ન આવે તે માટે હવે આરોગ્ય વિભાગે આજથી હોમિયોપેથી અને આયુર્વેદ પદ્ધતિનો સહારો લીધો છે અને આજે ડીસાની મોડેલ સ્કૂલમાં પહોંચીને સરકારી ક્વોરન્ટાઇન કરવામાં આવેલા લોકોને ઉકાળાનું વિતરણ કરવા ઉપરાંત હોમિયોપેથીની દવાનું વિતરણ કર્યું હતું. આયુર્વેદ પદ્ધતિ ભારતની દેન છે અને આધુનિક ચિકિત્સાનો ઉદ્ભવ થયો તે પહેલા ભારતમાં તમામ રોગની સારવાર આયુર્વેદ પદ્ધતિથી કરવામાં આવતી હતી. ત્યારે વર્તમાન સમયમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે આજે ડીસાના આરોગ્ય વિભાગે આયુર્વેદ પદ્ધતિથી લોકોની સારવાર કરવાની શરૂઆત કરી છે. કારણ કે કોરોનાની હજુ સુધી નથી તો કોઈ દવા શોધાઈ કે નથી કોઈ રસી, ત્યારે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે આયુર્વેદ અને હોમિયોપેથી સારવાર શરૂ કરી છે. આજે ડીસાની મોડેલ સ્કૂલ ઉપર ડીસાના આરોગ્ય વિભાગના ડોક્ટર જિજ્ઞેશ હરિયાણી, ડોક્ટર કૃષ્ણકાંત દેલવાડિયા અને ડોક્ટર જિનલ પટેલે ત્યાં પહોંચી મોડેલ સ્કૂલમાં સરકારી ક્વોરન્ટાઇન કરવામાં આવેલા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે રીતે ઉકાળાનું વિતરણ કર્યું હતું અને ત્યારબાદ ડીસાના સરકારી હોમિયોપેથી તબીબ ડોક્ટર અંજુમન નાગોરી દ્વારા આપવામાં આવેલી હોમિયોપેથી ટેબ્લેટનું વિતરણ કર્યું હતું. ડોક્ટર જિજ્ઞેશ હરિયાણીએ જણાવ્યું હતું કે કોરોનાની બીમારી વચ્ચે ક્વોરન્ટાઇન કરવામાં આવેલા લોકોની ઇમ્યુનિટી બુસ્ટ થાય તે માટે તેમને આયુર્વેદિક ઉકાળા આપવામાં આવી રહ્યા છે. કોરોના મહામારી અંતર્ગત આપણે ડીસા તાલુકામાં 13 કેસ અત્યાર સુધી પોઝિટિવ આવ્યા છે. કાલની તારીખમાં પણ 4 કેસ પોઝિટિવ આવ્યા હતા, જે રમેશભાઈ શાહ, પછી લક્ષ્મણભાઈ પટિયાર, રામાભાઈ શમશેરપુરાવાળા રબારી અને ચોથો કેસ હતો આપણે જે સુરેશભાઈ હતા જે એક્સિડન્ટવાળાની સાથે હતા, એમનો 4નો પોઝિટિવ કેસ આવ્યો હતો. તે અંતર્ગત કલેક્ટર સાહેબશ્રીની સખત સૂચના હતી કે ભાઈ તમારે દરેક જે કન્ટેનમેન્ટ ઝોન આપણે જૂના ડીસા કર્યું છે, દામા કર્યું છે, અર્બન એક વિભાગમાં ડીસામાં કર્યું છે, અર્બન બે વિભાગ ડીસામાં કર્યું છે, તે તમામ વિસ્તારમાં અને આસેલામાં જે કર્યું છે ત્યાં તમામને જે કન્ટેનમેન્ટ એરિયાવાળાને બફર ઝોન એરિયાવાળા છે તમામને ઇમ્યુનિટી બુસ્ટઅપ માટે જે આપણે આર્સેનિક આલ્કમ 30ની ગોળી જે આવે છે એ 4 સવારે 4 સાંજે જે 15 વર્ષથી મોટા છે એમના માટે અને નાના જે 2 વર્ષથી નાના છે એમને આપવાની નથી, 2 વર્ષથી 15 વર્ષના છે એમને 2 સવારે અને 2 સાંજે ભૂખ્યા પેટે જીભ નીચે મૂકીને ચૂસવાની ગોળી છે. જે હોમિયોપેથિક ગોળીનું વિતરણ 3 દિવસ સુધી આપવામાં આવ્યું અને બીજી કે જે આપણે ઉકાળાનું છે આયુર્વેદિક ઉકાળામાં જે એનાથી પણ ઇમ્યુનિટી બુસ્ટઅપ થાય છે તે પણ ઉકાળાનું પણ વિતરણ આજે કરવામાં આવ્યું અને એના અનુસંધાને જે આપણે ડીસા ખાતે મોડેલ સ્કૂલમાં રાખેલા છે જે કોન્ટેક પર્સન છે જે પોઝિટિવના કોન્ટેક પર્સનવાળા અને SCWમાં રાખેલા છે તમામને આજે આપણે જે આર્સેનિક આલ્કમ 30 અને જે આપણે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું તમામને.